અને કળિયુગમાં રાજા અને પ્રજા બધા હરખા થવા માંડ્યા અને જ્યારે કળિયુગે ભવડો માર્યો ભાગવતના બારમા સ્કંધમાં થોડા કળિયુગના ધર્મો લખ્યા છે કે રાજા પ્રજાનું લોહી ચૂસશે કળિયુગમાં કળિયુગના ચાર લાખ ને બત્રીસ હજાર વર્ષ છે એમાંથી હજી પાંચ હજાર વર્ષ ગયા છે ચાર લાખ અને હજાર હજી બાકી છે એટલે અટાણથી બહુ બીવું નહીં કોઈ કળિયુગ આવ્યો કળિયુગ આવ્યો હજી તો પાંચ હજાર વર્ષ ગયા ચાર લાખને સત્તેવીસ હજાર બાકી છે ભાગવતના બારમા સ્કંદમાં કળિયુગના લક્ષણો લખ્યા કે ધનવાન ને લોકો સદાચારી ગણશે પૈસા વાળાની બોલબાલા હશે કળિયુગમાં ગુણિયલને કોઈ માનશે નહીં પૂજશે નહીં આ લોકોની સત્તા સંપત્તિ જેની પાસે હશે લોકો એને એને જ પૂજશે ન્યાય વ્યવસ્થામાં બળ મુખ્ય રહેશે જેની પાસે પૈસા હશે ને ન્યાય મળશે દોષી દોષી નિર્દોષ દોષ નિર્દોષી પૈસા ના બળે પાંચ દસ ટકા આપને દેખાય કારણ કે હજી પાંચ હજાર વર્ષ ગયા છે હજી આ પાંચ દસ ટકા બધાને અનુભવ હશે થોડાક વર્ષો પહેલા બારમા સ્કંદમાં થોડાક મારે તમને લક્ષ્યનો બતાવવા વિવાહમાં અભિરુચિ જ મુખ્ય કારણ રહેશે કોઈ કુળ નહીં જોવે ગુણ નહીં જોવે સંસ્કાર નહીં જોવે ગમે છે ઓકે હાલો લગ્ન કરી લો કન્યા કે વર અભિરુચિ જ મુખ્ય રહેશે કોઈ એમાં કુળ સંસ્કાર કે પરિવાર એ જોશે નહીં ગમે છે તો હાલો કરી લો અભિરુચિ મુખ્ય રહે પછી કોઈનું સાંભળશે નહીં ઉડાય અને એ તો બધા આપણે બધા તમે બધા દસ પંદર ટકા તો જોવા મળ્યા છે એમાં મને લાગે પચીસ ટકા એ ભોગી ગયું છે હા પછી કોઈનું સાંભળશે નહીં વિવાહમાં કેવળ સ્વીકૃતિ જ રહેશે વિધિ નહીં રહે વિવાહ એ દસમો સંસ્કાર છે યજ્ઞની અગ્નિની સાક્ષી થાય અને વેદ મંત્રોથી થાય વિધિ વિધિ રહે નહીં એટલે તમે બધા જોવો છો કોર્ટ મેરેજ વધી ગયા ટાણે હા એમાં કોઈ વિધિ નહીં રહે અને એક વાત લખી છે કે કળિયુગમાં પુરુષો સ્ત્રીને આધીન થઈ જાય આવું લખ્યું છે આમાં પુરુષો સ્ત્રીને વશ થઈ જાય એ જેમ કહે એમ જ કરશે એક ભાઈએ રાજાને જેમ કીધેલું કે મહારાજા આપણા રાજમાં બધી નારીઓનું ચાલે છે ઘરે ક્યાંય પુરુષનું ચાલતું જ નથી રાજા કે હોય નહીં હા હા એ કે તમારે પરીક્ષા કરવી કરો એટલે રાજા કે કાલે બધી જ પ્રજાને આદેશ દે દો બધાએ લાઈન સર મારી પાસે આવવાનું જેના ઘરે પુરુષનું ચાલતું હશે એને મારે એક ભેંસ ભેટમાં દેવાની અને જેની ઘરે સ્ત્રીનું ચાલતું હશે એને મારે બકરી ભેટમાં દેવાની એટલે ખબર પડી જાય કેટલા ઘરે પુરુષનું ચાલે કેટલા ઘરે સ્ત્રીનું ચાલે હવારમાંથી લાઈન શરૂ થઈ આવે રાજા પૂછે તારી ઘરે કોનું હાલ તારું તારી પત્નીનું તો કે મારી પત્નીનું ઉપાડ બકરી કે હોળી બીજું આવે તારી ઘરે તો કે પત્નીનું ચાલે ઉપાડ બકરી કે હાંજ સુધીમાં બકરીનો વાડો આખો ખાલી થઈ ગયો ભેંસ એકનો ગઈ લેવલા ઓલા પ્રધાને કીધું કે મહારાજા હું નહોતો કહેતો ઘરે ઘરે નારીનું જ છે પુરુષનું હાલતું જ નથી કાંઈ એમાં છેલ્લે છેલ્લે એક જણો હાલ હવે આમ મોટી મોટી મૂછું પાંચ હાથ પૂરો રાજાએ પૂછ્યું તારી ઘરે કોનું હાલે તો કે મારું ચાલે વિચારીને બોલજો ખોટું પડશે તો પાછી હામી ભેંસ દેવી પડશે ભેટમાં તારી કે ના એ કે આપણું જ ચાલે કે ઉપાડી ભેંસ છેલ્લે એક ભેંસ ગઈ કલાક થઈને ત્યાં ઓલો ભેંસવાળો પાછો આવ્યો રાજા કે કેમ આવ્યો તો કે મારી ઘરવાળી કહે છે કે આ કાળી નહીં ભગડી લઈ આવો એ કે રાજા કે ભેંસ બાંધન બકરી ઉપાડી કહી દે તારું હાલતું જ નથી હવે રાજાને મંત્રી બધા બેઠા એટલે મંત્રી કીધું કે મહારાજ હું જો નહોતો કહેતો કે ઘરે ઘરે પુરુષોનું નથી ચાલતું બહેનોનું ચાલે છે પણ મહારાજ મને તમને એક વાત તમારી વાત મને ન સમજાણી તમે આ બધાને બકરીઓને ભેહું દીધી એના કરતાં બધાને એક એક ગાય ભેટમાં દીધી હોત તો કેટલી ગાયની રક્ષા થાત રાજા કે ભાઈ મારે તો ગાયુ દેવીતી પણ રાણીએ ના પાડી કે મારે તો એક દેવી દેવીતી મૂળ આખો ઘાણવો દાજી ગયેલો ટૂંકમાં એટલે આમાં ભાગવતમાં લખ્યું છે કે કળિયુગમાં પુરુષો સ્ત્રીને વશ થઈ જશે હા બહુ બહુ વશ નો થઈ જાવ હજી વાર છે પાંચ હજાર થયા પણ આમાં લખ્યું છે અને સસરા પક્ષના સંબંધ વધી જાય પાંચ હજાર વર્ષ પહેલા લખાયેલો આ ગ્રંથ કળિયુગની આગાહી ભાંખે સસરા પક્ષના સંબંધ વધી જશે સાસુ બા આવવાના છે ને તો ત્રણ દીની રજા પાડીને સાપુતારા લઈ જાય આપણે મંદિરે પૂછીને કેમ ભગત ત્રણ દી થી નહોતા મારી મમ્મી આવ્યા છે ને કે આપણને બા હશે પણ મમ્મી ઓલી આવી હોય અને ઘરની મમ્મીને એ કોઈ દી નહી બોલાવે ભાઈની સલાહો નહીં રે હાળાની સલાહો લે કળિયુગમાં સસરા પક્ષના સંબંધ વધી જાય અને આ બધો અનુભવ તમને થોડો થોડો તો હોય જ વ્યવહારમાં છળ કપટ મુખ્ય રહેશે પ્રામાણિકતા નહીં રહે કળિયુગમાં વ્યાપારીઓ છેતરશે અને નિંદ્ય વ્યવસાય કરશે વ્યવસાય કરવો ને તો હારો કરવો નિંદાપાત્ર ધંધોય ન કરવો હા મારું એવું માનું નિંદા પાત્ર ધંધો ન કરવો દૂધ વેચે જો પૈસા મળતા હોય ને તો દારૂ વેચવાનો ધંધો ન કરાય હા તમને આટલી આ વાત કરી દૂધ દૂધ વેચે જો મળી જતા હોય પૈસા ઓલું ન કરાય એટલે અમુક પ્રકારના ધંધા જ ન કરાય લોકો ચોરી અસત્ય હિંસા કરી રોજીરોટી પ્રાપ્ત કરશે થોડાક ધન માટે ઝઘડા કરશે કામ મરશે ને કામ મારશે કલયુગમાં થોડાક પૈસા માટે પેટ ભરવું એને જ પુરુષાર્થ માનવામાં આવશે હા ધર્મ અર્થ કામ ને મોક્ષ અને કોઈ પુરુષાર્થ નહીં સમજે ખાલી પેટ ભરવું એને જ પુરુષાર્થ સમજશે અમે આમ કર્યું અમે આમ કર્યું અને અમારા સન્યાસીનું લખ્યું કે ત્યાગીઓ સંન્યાસીઓ વેશથી ઓળખા હે એનામાં સંન્યાસીના ગુણ નહીં હોય બધાનું લખ્યું છે આમાં એક પછી એક બધાનું આવે સંન્યાસીઓ વસ્ત્રાદિ વેશથી ઓળખાય ભગવું પહેર્યું છે તો કે સાધુ બાકી એનામાં સાધુતાના ગુણ નહીં હોય અને એમ લખ્યું કે દંભી હશે ને એ સાધુ ગણા અને નિર્ધન હશે એ અસાધુ ગણાશે કળિયુગમાં ધર્મમાં પાખંડ વધી જશે દૂરના જળમાં તીર્થની ભાવના થશે અને એક બહેનો માટે લખ્યું કે કળિયુગમાં નારી નિર્લજ થશે એને લાજ મર્યાદાઓની રહી ધીરે ધીરે લાજ મર્યાદાઓ છોડવા માંડશે કડવું બોલનાર થશે અને આક્ષેપોની તો બધા તમે જાણો જ છો આજે બહેનો છે ને આક્ષેપો બહુ નાખે છે બધા ઉપર આ એટલે રિયલી ઘટના હોય તો ઠીક છે પણ આપણે આપણા કામ કઢવવા કોઈ પણ પુરુષ ઉપર ધડ દેખાનો છેડતીનો બીજો ત્રીજો અપવાદ નાખી ઓલાની જિંદગી કે આબરૂને કાકરા કરવા એ પ્રામાણિકતા નથી કદાચ તમે આ લોકમાં કાયદાને અનુસારે ફેવરમાં આવી જાય પણ ઉપરવાળો એ સહન ન કરે મીઠ્યા અપવાદ કોઈ ઉપર ન નખાય ક્યારેય આજકાલ એ વધી રહ્યું છે નોકરીમાંથી રજા આપે તો તરત મીઠ્યા અપવાદ નાખે એણે મારી એ આમ કર્યું ઓલાએ આમ કર્યું આ ન કરવું હા થયું હોય તો જરૂર લડજો એની હું ના નહીં કહેતો પણ મીઠ્યા અપવાદ કોઈ ઉપર નાખવો નહીં કળિયુગમાં શરીર ટૂંકા થઈ જાય હાઇટ ઘટતી જાય જે આમ પહેલાં પાંચ હાથ પૂરા માણસ જોવા મળતા નહીં નહીં મળે ધીરે ધીરે હાઈટ ઘટતી જાય કળિયુગમાં ઉંમર વીસથી ત્રીસ વર્ષની થઈ જશે ખો જે ઉંમર છે અટાણે એંશીએ પૂરું થઈ જાય છે પછી હાવ ઓછી થતી જાય ધીરે ધીરે વીસથી ત્રીસ આમ એમ માવા ખાવાનું રાખશું ને તો આમ થઈ વહેલા ઉકલી જાવ અને એમાં પીવાનું વધતું જાય છે આ તમે આ કાંઠાને આ બધા સમુદ્ર કાંઠાના તમે ગામડાઓનું સર્વે કરી આવો ત્રીસથી પાંત્રીસ વર્ષની ઉંમરની ગામમાં સાઠ ટકા બાયુ વિધવા આટા મારે છે કારણ કે ઓલા પી પીને ઉકલી ગયા એટલે કળિયુગમાં આવા બધું બધા આવા વ્યસનો એટલે માણસો વેલા ગાયો બકરીઓ જેવડી થઈ જશે અતિવૃષ્ટિ થાય કા અનાવૃષ્ટિ થાય અતિ તાપ પડશે અને ભૂકંપ પણ આવશે ઉપરા ઉપરી ભૂકંપો આવશે અનેક પ્રકારના રોગ અને અનેક પ્રકારની ચિંતાઓ કળિયુગમાં વધશે અને આવો કળિયુગ જ્યારે આવશે ત્યારે કલ્કી ભગવાનનો અવતાર થશે અને બધા જ દુષ્ટોને મારી અને વળી પાછા ઓગણત્રીસમાં સતયુગની સ્થાપના કરશે